નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના ગૌરવસમાં ગિરનારમાં આવેલ વેલાવડના ઇતિહાસ વિશે જાણીશું તો મિત્રો આ વેલાવડ વડ શું છે તો આની પાછળનો જે ઇતિહાસ છે તે આજે આપણે આ વિડીયોમાં જાણીશું અને જો તમે મારી આ ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોતા રહો તો વેલા ભગત હતા તો વેલા ભગતના પાછળ એક કહાની છે જે આપણે જોઈશું તો જૂનાગઢનું શેરગઢ ગામ ગામમાં એક કણબી પટેલ રહે એક દિવસ કણબીના ફળિયામાં એક દસ વર્ષના છોકરાએ સાથ દીધો માં કંઈ ખાવાનું આપશું છોકરાનો અવાજ સાંભળી રસોડામાંથી પટલાણી બહાર આવ્યા કેવો છું ભાઈ મા છું તો કોળી પટેલ બહુ ભૂખ લાગી છે પણ મહેનત કર્યા વગર કોઈનું મફત ન ખપે આવું નીમ છે આવ બેટા તે મને માં કીધી હવે તું મારો દીકરો મા છોકરાને જમાડ્યા વગર ન જમે ઘરમાં આવ બે રોટલા છે ત્રણ જણ સરખે ભાગે ખાઈશું થોડી વાર થઈ ત્યાં જસમત પટેલ ખેતરેથી ઘેર આવ્યા ઘરમાં દસ વર્ષનો છોકરો જોઈ પત્નીને પૂછ્યું આ છોકરો કોળીનો દીકરો છે મા બાપ વગરનો છે ભૂખ્યો છે કહે છે મહેનતનો રોટલો ખાવો છે મજૂરી રાખો તો ખાવું પટેલે છોકરા સામે જોયું ઈલા તારું નામ વેલીઓ નિર્દોષ બાળક વોળો ચહેરો જોતાં જ વાલ ઉપજે તેવો મજૂરી કરતાં પાછું નહીં પડું જે આપશું તે ખાઈ લઈશ પાણીમાં ફળસ રોટલો પલાળી પાણી પી લઈશ વેલીઓ ખેડૂતના ઘેર રહી ગયો રોજ ખેતરે જાય કાળી મજૂરી કરે કોદાળીને હળ ખેતરે ખેડે આમ ને આમ એક વરસ વીતી ગયું ખેતરમાં મબલખ પાક ઉતર્યો પટેલ તો રાજી રાજી થઈ ગયો વેલિયાને પગલે જાણે ખેતરમાં અનાજના કણના બદલે મોતી પાક્યા વેલો રાત પડે ને હાથમાં તંબુરો લઈ ભજન ગાય વેલાને ભજન બહુ વાલા તેના ભજન સાંભળવા લોકો બેડા થાય ઘરતી રાતે તેના ગળામાંથી મધ ઝેરતા ભજનના સુરો નીકળી પટેલના ઘેર તો રિદ્ધિ સિદ્ધિના જાણે પગલાં થયા પટેલને ત્યાં સાત દીકરા જન્મ્યા જસવંત પટેલને ઘરવાળી તો વેલાનો જ આ બધો પ્રતાપ છે એમ માનવા લાગ્યા વેલો પણ પોતાના પાલક મા બાપને સાચા મા બાપ માની સેવા કરે સૂતા પહેલાં તેમના પગ દાબે પટેલ પટલાણી પણ વેલામાંથી પેટના દીકરા જેટલું જ હેત રાખે સમયનો પ્રવાહ સરકી રહ્યો વર્ષો વીતી ગયા જસમાં પટેલ અને પટલાણી ઘડા થયા પણ વેલાનો એક નિયમ જમવા બેસે ત્યારે પટલાણીના હાથનો રોટલો ખાય પછી જ તેને સંતોષ વળે એક દિવસ સાંજના વેલો ખેતરેથી મહેનત કરી ઘેર આવ્યો સૌ ઘરના કહે વેલા ચાલ જમી લે ના માં જમાડે તો જમું મા હવે નથી ક્યાં ગયા સૂઈ ગયા સાપ કર્યો છે હે મારી માને સાપ કર્યો ક્યાં સુતા છે લાવો જોઉં વેલો માની પાસે ગયો ડોશી લાંબા થઈ સૂતેલા વેલો મા પાસે જઈ રડી પડ્યો થોડી વારે લૂછી તંબુરો હાથમાં લીધો આરા ઉપાડી ડૂન જગાવી ચમત્કાર થયો ડોશીમાં થોડી વારે આળસ મળી ઊભા થયા વેલાના હેતથી ઓવાણા લીધા ડોશીએ જાતે રોટલો બનાવી વેલાને જમાડ્યો એક દિવસ બપોરનો સમય છે કોઈ ઈશાળુએ આવી જસમત પટેલના કાનમાં ઝેર રેડ્યો તમારો વેલો તો ખેતરે લાંબો થઈ સ્તુતો છે ખેતરમાં ઢોર ખેદાન મેદાન કરી રહ્યા છે જસમત પટેલ ભાભો સાંભળતા વેત ખેતરે ઉપડ્યો જઈને જુએ તો લીમડા નીચે વેલો ઘસઘસાટ ઊંઘે છે ડોર બધા કૂવાના હવાડે પાણી પીવે છે પણ આ શું કોદાળી જાતે ખોદે છે ખોદનાર કોણ દેખાય પટેલે આંખો ચોળી ફરીથી જોયું તો કોદાળી એકલી ખોદ્યા કરે છે આ શું ચમત્કાર પટેલના આશ્ચર્યનો પાણ ન રહ્યો નક્કી કંઈક ભેદ છે પટેલે વેલાને જગાડ્યો વેલો કહે બાપુ સપનામાં પ્રભુ આવ્યા મને કહે તું થાકી ગયો છે આરામ કર હું ખેતર ખેડી દઉં જસમત પટેલે વેલાના પગ પકડી લીધા વેલા તું કોળી નથી પ્રભુનો અવતાર છે સાચું કહે તું કોણ છે બાપુ હું નહીં ભગવાન કેવાનો હું તો તમારો દાસ તમારો દીકરો ઉભા થાવ મને શરમાવું નહીં કોદારીએ જસમતનું ખેતર ખેડ્યું એ વાત વાયુવેગે ફેલાઈ ગઈ લોકો વેલાના દર્શને આવવા લાગ્યા કોઈ પોતાના માંદા બાળકને પગે લગાડે કોઈ પોતાનો રોગ મટાડવા બાધા રાખે વેલો સૌને પ્રેમપૂર્વક પ્રભુનું નામ લેવા કહી વેલાના સ્પર્શથી અનેક રોગી સારા થયા દુખિયાના દુઃખ મટ્યા વેલાને લાગ્યું હવે સંસારમાં રહેવું દુષ્કર છે તેણે ગિરનારની વાટ લીધી જસમતનું આખું કુટુંબ અને આખું ગામ વેલા પાછળ થઈ વેલો કહે બાપુ હું સંસારી જીવ નથી પ્રભુનો ભગત છું ત્યાગી છું જોગીડો છું મને જવા દો મારી માયા મૂકી દો જરૂર પડે ગિરનાર ભણી ચાલે આવજો માર્ગમાં રામ ઢાંગડા ને ત્યાં રાતવાસુ રહ્યો રામ કોળી દેવીનો ભગત તે રાતે જ તેના જુવાન દીકરાનું મોત થયું તેણે દેવીને રિઝવવા ભૂત ભૂવા ડાકલા વગાડ્યા બકરાને મરઘાના ભોગ દીધા પણ દીકરો જીવતો ન થયો કોઈએ કહ્યું વેલો ભજન ગાય તો મરદા સજીવન થાય વેલાએ પ્રભુને આરાધ્યા એક પછી એક ભજન દૂરના પવિત્ર વાતાવરણમાં દેવી શક્તિમાં પ્રાણ પુરાયા કોળી પટેલ રામ ઢાંગડાનો દીકરો આળસ મળી બેઠો થયો રામે વેલાને ગુરુ બનાવ્યા વેલા ભગત કહે તારો દીકરો નિર્દોષ પ્રાણીઓના ભોગ લેવાથી જીવતો ન થયો કોઈના જીવ લેવાથી પ્રભુ રીજે પ્રભુની ભક્તિ કર તારો ઉદ્ધાર થશે રામ ઢાંગડે હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી ભગતની ભક્તિની ચમત્કારોની વાતો ગીનાના ઝાંપા લગી પૂરી ગઈ સાધુડા કહે રોકો એક કોળી સિદ્ધ થવા ગીનાર આવે છે ગીનારી બાવાઓનું ટોળું કાપવા દરવાજે ઉતરી પડ્યું વેલા ભગતના મંડપે જઈ ચીપિયા પછાડવા લાગ્યા ખબરદાર જો ગીનાર પર આયા તો અપને આપકો ક્યાં સમજતા હે વેલો કહે બાપુ હું તો ભગવાનનો દાસ છું મારે સિદ્ધિ બિદ્ધિ નથી થવું નથી મારે તો ભગવાનની આરાધ કરવી છે બાવલિયા ન માન્યા ભગતને રાવટીમાં ખેંચી જુનાગઢમાં સરઘસ કાઢ્યું ચીપિયા ખખડે ગોગરા વાગે બોમ્બ ગિરનારી હુકાટા થાય પણ માર્ગમાં ચમત્કાર થયો સામેથી એક ઠાઠડી આવતી હતી વાણિયાનો જુવાન જો દીકરો ગુજરી ગયેલો સાધુરાવ કહે વેલાનું પાર ખુલ્યો વાણિયાના દીકરાને જીવતો કર ઠાઠડી ઉતરાવી વેલો કહે મારી પાસે ભગવાનના નામ સિવાય કોઈ શક્તિ નથી નાહકનો મને સતાવો નહીં પરંતુ બાવલિયા માન્યા નહીં તેમણે તો પરચો નજરો નજર જોવાનો મોકો હતો વેલાએ છેવટે હાથમાં તંબુ લીધો શામળિયા સાથે સુરતા બાંધી એક પછી એક અરજો પાડી ભજન મંડળીમાં ભાવ ફેલાઈ ગયો લોકોની ભીડ હેગડે ઠઠ જામી ગઈ રામ નામની ધૂન જામી ને પેલી ઠાઠડીમાં સૂતેલો જુવાન દેહ સળવળ્યો વાણિયાનો મૃત દીકરો બેઠો થયો વેલા ભગત કી જયના પોકાર ઉઠ્યા ભગતના પગમાં સાધુડા આળોટવા લાગ્યા રાજમાર્ગ ભક્તિનું ધામ બની ગયો વેલાએ ગિરનારની તળેટીમાં પહોંચી દાંતણ કરી ચીર રોપી તેમાંથી વડ થયો એ વડ આજે વેલા વડ તરીકે ઓળખાય છે જે ગિરનારની તળેટીમાં ભવનાથ પાસે જળુંબી રહ્યો છે ગિરનારની છેલ્લી ટૂંક પાસે ભૈરવ જપનો પથ્થર વેલા ભગતના પોકારથી ખસ્યો ભગત તેમાં પ્રવેશ્યા પછી પથ્થર તુરંત જ હતો તેમજ ગોઠવાઈ ગયો વેલા બગતને થઈ આસે ચારશો એક વર્ષ થયા ભૌરવના શિખર પાસે વેલા બાવાના સાત વીડા છે જેનું પાણી અમૃત જેવું મીઠું છે કોઈ વેળા ગીરના જાઓ તો વેલાવડ અને જગ્યા તેમજ આ વીડાના અમૃત પીજો તમારા દિલમાં પણ સુરતાની રંગત રેલાશે વેલા બાવા તારા અઘોર નગારા વાગે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આગળ સબ્સ્ક્રાઇબ કરો મારો આ વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર